દ્વારકા જિલ્લાના 350 જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા પડતર પ્રશ્ને કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ગુજરાતમાં આરોગ્ય વિભાગ અને પડતર પ્રશ્નનું હજુ સુધી નિરાકરણ ના આવતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારમાં મહાસંઘ દ્વારા અલગ અલગ કેડરના પડતર પ્રશ્નો અંગે અનેક રજૂઆતો કરવામાં આવેલ હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવેલ ના હોય આ અંગે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તબક્કાવાર આંદોલનને ભાગરૂપે 4-5 કાર્યક્રમ આપવામાં આવ્યા છે અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો 15 ફેબ્રુઆરી બાદ આ ચોક્કસ મુદતની હડતાળ પર ગુજરાતભરના કર્મચારી ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવે છે. અને હાલ દ્વારકાના 350 વધારે આરોગ્ય કર્મચારી કાળી પટ્ટી બાંધી કામગીરી ચાલુ રાખી વિરોધ નોંધાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના અલગ અલગ કેન્દ્રના અનેક પડતર પ્રશ્નો પડેલા છે. એ પડતર પ્રશ્નોની રાજ્ય મહાસંઘ દ્વારા સરકારશ્રીમાં અનેક વખત રજૂઆતો કરેલી છે, તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ સૂચિત નિવારણ આપવામાં આવેલ નથી. આથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આંદોલનના ભાગરૂપે તબક્કાવાર 4-5 કાર્યક્રમો આપ્યા છે અને એ અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગના 350 વધારે કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે અને 15 ફેબ્રુઆરી સુધીમાં જો કોઈ પણ નિવારણ નહીં આવે તો રાજ્યના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. ગુજરાત આરોગ્ય મહાસંઘ દ્વારા સરકારશ્રીમાં આરોગ્યના પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવામાં આવે છે, જેના અનુસંધાને સરકારશ્રીમાં આજ દિન સુધી કોઈ પણ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવેલ નથી. આ પ્રશ્નોનો નિકાલ ન થતા આરોગ્ય કર્મચારી ધીરજ ખૂટતા તેને સરકારશ્રીમાં વિવિધ પ્રોગ્રામની જાહેરાત મહાસંઘ દ્વારા કરવામાં આવેલી છે, જેમાં કે 20-12ના રોજ દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવેલા હતા. ત્યારબાદ સરકારશ્રીએ કોઈ મિટિંગ ન આપતા હવે આગળના પ્રોગ્રામમાં 21-25 કાળી પટ્ટી, ત્યારબાદ 28-1 પેન ડાઉન પ્રોગ્રામ અને 26-2 માસ CL એક દિવસ પૂરતી આરોગ્ય કર્મચારી દ્વારા આવા પ્રોગ્રામ આપવામાં આવશે. ત્યારબાદ આરોગ્ય મહાસંઘ દ્વારા 15-2 બાદ જો કોઈ પ્રશ્નોનો નિકાલ કરવામાં નહીં આવે તો આરોગ્ય કર્મચારી દ્વારા હડતાલ જેવા અગાઉના પગલાં લેવામાં આવશે. ધર્મેશ ઉપાધ્યાય સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારકા.